विद्यार्थी आज आप एकदम इम्पोर्टंट एवी थीअरी चौथा चेप्टर जे चार के तौर मार्क में पूछी सकते ए प्रकार की जोवाना छे कि समतल छे ए समतल ने आपणे चुंबकीय क्षेत्र में एटले के बे चुंबक नी वच्चे चुंबकीय क्षेत्र में भ्रमण करावानो छे तो त्यारे तेना उपर उद्भवतो टॉर्क शू आवे ए मेळववानो छे। टॉर्क विषय नो ख्याल आपणे पहला चेप्टर में भी भणेला हता पण ए विद्युत डायपोल ने कारणे लागतो टॉर्क हतो। अहींया आपणे चुंबकीय डायपोल मोमेंट एटले के चुंबक ने कारणे આપણે ટોર્ક નું મૂલ્ય શોધવાનું છે। પહેલા ચેપ્ટર માં તમે જોયું હતું કે ટોર્ક વિદ્યુત ક્ષેત્રને કારણે મળતું હતું, જ્યારે અહીંયા ચુંબકીય ક્ષેત્રને કારણે ટોર્ક એ આપણે શોધીશું। હવે આ બંને જે કિસ્સાઓ છે તેમાં પહેલો કિસ્સો જ્યારે ગુજરાતનું સમતલ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં હોય અને પછી એને આપણે અમુક કોણે લઈ જવાનું છે तो त्यारे टॉर्क नु सूत्र शू आवे ए आपणे मेळववानुं छे। तो आपणे शुरुआत करी के अहींया आपणी पहेली थी। तो पहेलो भाग एटले के ज्यारे गुजरातनुं समतल नियमित चुंबकीय क्षेत्रमां होय तो आपणे आ चुंबक लईए छे। आ चुंबकनो एन छेडो આ તરફ એ ચુંબકનો એસ છેડો છે જેમાં સમાન ચુંબકીય ક્ષેત્ર એ બી સદિશ જેની દિશા એન થી એસ તરફ હોય છે જેમાં આપણે આ એક સમતલ મૂકીએ છીએ। સમતલ A, B, C અને એ સમતલની એડી ભુજા આગળ બ્રસ દ્વારા એ ભુજાને બેટરી દ્વારા જોઈન્ટ કરી જેમાં બેટરીમાં એક છેડો પ્લસ બીજો માઇનસ જોઈન્ટ કરતા એમાંથી વહેતો પ્રવાહ આઈ જેટલો છે। હવે આ જે ભુજા છે એની આ અક્ષ છે, અક્ષ એટલે કે ભ્રમણ અક્ષ જેને આપણે વિષમઘડી દિશા ઉમેગા જેટલા કોણીય વેગથી ભ્રમણ આપવાનું છે। વિષમઘડી દિશામાં એટલે આ જે સમતલ છે તે આવી રીતના ફરશે, આ છેડો ઉપર ને આ છેડો નીચે। તો એ કિસ્સામાં આપણે લાગતા બળો શોધવાના છે। એ માટે હું સૌથી પહેલા આ જે ભુજા છે એના લંબાઈ નક્કી કરી, તો એ થી બી એની લંબાઈ ધારો કે બી જેટલી, તો સ્વાભાવિક છે કે સામે સી થી ડી એની પણ લંબાઈ ડી જેટલી જ આવે। આ જ રીતે બી થી સી ની લંબાઈ એ જેટલી, તો એ થી ડી ની લંબાઈ પણ એ જેટલી જ આવે। તો આ આકૃતિમાં અત્યારે હું બાજુ એડી અને બાજુ બીસી ની વાત કરે, તો બાજુ એડી ઉપર લાગતું બળ ધારો કે એફ1 છે અને બાજુ બીસી ઉપર લાગતું બળ એફ1 ડેશ છે। હવે આપણે આગળની થિયરીમાં બળનું સૂત્ર મેળવેલું હતું, એફ સદિશ ઇઝ ઇક્વલ ટુ આઈએલ સદિશ ક્રોસ બી સદિશ। અહીંયા આપણે એ જ ઉમેરીએ, હા બળનું મૂલ્ય જઈએ તો આને આઈએલ બી તરીકે લખાય। તો હવે મને કેવું કહ્યું કે એ થી ડી ની લંબાઈ કેટલી, તો એ થી ડી ની લંબાઈ બી થી સી ની લંબાઈ એક જ અને તે છે એ જેટલી, તો આમ લખાય આઈ એ બી। ચાલો
BC ની પણ લંબાઈ એ જ એટલી છે એટલે થશે IAB પરંતુ આ જે AD ભુજા ઉપર જે લાગતું બળ F1 એ નીચે તરફ છે જ્યારે આ જે BC ભુજા ઉપર લાગતું બળ F1 ડેશ એ ઉપર તરફ છે હવે આના ઉપરથી કહી શકાય કે બંને નું જે મૂલ્ય છે એ મૂલ્ય સમાન છે બરાબર મૂલ્ય સરખું છે મૂલ્ય સમાન છે દિશા વિરુદ્ધ છે બીજું એ બંને એક રેખામાં છે એક રેખામાં છે એટલે કે એક રેખસ્થ છે અને જો બંને એક જ રેખસ્થ હોય તો આપણને પરિણામી બળ શૂન્ય આપશે પરિણામી બળ એટલે F1 વત્તા F1 ડેશ F1 ડેશ નીચે એટલે માઇનસ કહેવાય F1 ડેશ ઉપર એટલે તેનું મૂલ્ય પ્લસ કહેવાય તો એ બંનેનો સરવાળો કરીએ તો બળ શૂન્ય મળે અને જો બળ શૂન્ય મળે તો ટોર્ક આપણને શૂન્ય મળશે કારણ કે ટોર્કનું સૂત્ર આર ક્રોસ એફ છે એટલા માટે તો એમ કહી શકાય કે ભુજા એડી અને ભુજા બીસી એ બંનેને કારણે આપણને ટોર્ક મળશે નહીં કેમ નહીં મળે તો એ બંને બળ એક જ રેખામાં છે જો આની લીટી લંબાઈ લો તો બંને કેવા છે એક જ રેખામાં જો એક જ રેખામાં હોય તો એક રેખસ્થ હોવાથી બળ ઉદ્ભવતું નથી અને બળને કારણે ટોર્ક બી નથી લાગતો ચાલો તો આ આપણો બે ભુજાનો સવાલ પત્યો હવે બીજી બે ભુજા લઈએ તો હવે બીજી ભુજા તરીકે લઉં છું એબી અને બીજી છે સી તો અહીં જે એડી ભુજા છે એ એડી ભુજા ઉપર લાગતું બળ ધારો કે F2 છે તો એનું મૂલ્ય લઈએ તો અહીંયા I લંબાઈ તરીકે B અને ચુંબકીય ક્ષેત્ર તો કેપિટલ B જ છે તો I B કેપિટલ હવે CD ભુજા ઉપર લાગતું બળ F2 ડેશ બરાબર તે પણ I B કેપિટલ B થવાનું હવે સવાલ આવે દિશા કઈ તરફ તો આ જે સમતલ છે તેને આપણે વિષમ ઘડી દિશામાં ફેરવવાનું છે એટલે સમતલ આવી રીતના ફરશે આ સીધું હોય તેને આવી રીતના મતલબ કે આ જે ભુજા એની એ નીચે તરફ જશે જ્યારે સીધી ભુજા ઉપર તરફ આવે તો જ આ વિષમ ઘડી દિશામાં ભ્રમણ કરે તો આકૃતિને આધારે કહી શકાય કે એની ભુજા ઉપર લાગતું બળ F2 નીચે તરફ અને સીડી ભુજા ઉપર લાગતું બળ એફ ટુ એસ એ ઉપર તરફની જતી દિશામાં છે હવે આ બંનેને જો આગળ લંબાવીએ તો એ આની જેમ મળતા નથી મતલબ કે આ બંને બળો એ રેખસ્થ નથી અને એક રેખસ્થ નથી તેથી તે એક બીજાની અસર એ નાબૂદ કરતા નથી અને એક બીજાની અસર નાબૂદ નથી કરતા તેથી ટોર એ અહીં ઉદ્ભવશે તો હવે ટોર કેટલું મળશે તો ટોર બરાબર ટોર એડી ભુજાને કારણે લાગતું ટોર એડી વત્તા ટોર સીડી ભુજાને કારણે લાગતું ટોર હવે આ જો આપણે ઉગમ બિંદુ લઈએ તો ખાસ જોજો બીસી નું અંતર એ છે તો ઉગમ બિંદુ થી આ અંતર એ બાય ટુ થાય તો ઉગમ બિંદુ થી સીડી ભુજાનું અંતર પણ એ બાય ટુ થશે એટલે આર એ બાય 2
અને અહીંયા લાગતું બળ F2 છે અને F2 બરાબર IB કેપિટલ વત્તા ઉગમ બિંદુથી CD ભુજા ઉપર લાગતું બળ CD ભુજા ઉપર લાગતું બળ F2 છે અને ઉગમ બિંદુથી અંતર A/2 તો IB કેપિટલ B જવાબ બંનેનો સરવાળો કરીએ તો IAB કેપિટલ B થાય A into B નો જો ગુણાકાર કરીએ તો આપણને મળે ક્ષેત્રફળ તો I કેપિટલ A into B તો આ થઈ ગયું ટોર્કનું સૂત્ર ક્યારે જ્યારે સમતલ એ સમાન ચુંબકીય ક્ષેત્રમાં નિયમિત રીતે ગોઠવાયેલું હોય એ કિસ્સામાં આપણને ટોર્કનું મૂલ્ય એ કંઈક આવું મળશે ટો ઇઝ ઇક્વલ ટુ આઈ એ બી જેટલું હવે આનો બીજો ભાગ આના બીજા ભાગમાં આપણે જે આ સમતલ છે એ સમતલને અમુક કોણે મૂકવાનું છે બરાબર ચાલો હવે એમ જરાક આકૃતિ મોટી જરાક બધી સમજ પડે એટલા તો આ ચુંબકનો આ એમ છેડો આ તરફ એક ચુંબકનો એસ છેડો છે જેમાં ચુંબકીય ક્ષેત્રની દિશા સમાન ચુંબકીય ક્ષેત્રની દિશા એ એન થી એસ તરફની છે જેમાં આપણે આ સમતલ મૂકીએ છે બરાબર ચાલો તો આ સમતલનું આ બિંદુ ઉગમ બિંદુ થી આ ચુંબકીય ક્ષેત્ર ને આ એ સમતલના ક્ષેત્રફળની દિશા એ બે વચ્ચે રચાતો ખૂણો એ થીટા જેટલો છે ચાલો તો અહીંયા સમતલનું નામ આપ્યા એ બી સી ડી છે જેમાં એ બી સમતલનું અંતર એ કેટલું છે ડી જેટલું છે અને બી સી સમતલનું અંતર એ જેટલું અહીં લીધેલું છે એડી જે ભુજા છે તેને આપણે બેટરીના પ્લસ અને માઇનસ દ્વારા જોડેલી છે જેથી એમાંથી આ જેટલો વિદ્યુત પ્રવાહ એ પસાર થતો છે હવે એનો પરિસ્થિતિ લઈએ તો પરિસ્થિતિ બે ભુજા આપણને અહીંયા મળે છે કે તેમાં પહેલી જે ભુજા છે એ બીસી અને એડી લઈએ તો બીસી અને એડી ભુજા ઉપર લાગતા બળ જેમાં આ જે એડી ભુજા છે એમાં નીચે તરફ લાગતું બળ F1 છે ચાલો આગળની થિયરી આ તો થઈ એના ઉપર લાગતા બળનું સૂત્ર શું આઈ એ બી ચાલો એ જ રીતે ઉપરની જે બીસી ભુજા ઉપર લાગતું બળ F1 ડેશ છે ચાલો તો F1 ડેશ નું સૂત્ર શું લખાવશો I A B કેપિટલ B આવશે ચુંબકીય ક્ષેત્ર છે એટલા માટે ચાલો તો આ કિસ્સામાં કહેવાય તો આ બંને બળ એ એક જ રેખામાં છે એક રેખામાં છે એટલે પરિણામી બળ ની અસર શું કરશે નાબૂદ કરશે જો નાબૂદ કરે તો ટોર્ક મળે નહીં મળે ટોર્ક અહીં મળતું નથી એટલે આપણે અહીંયા ટોર્ક આપણને મળવાનું નથી કારણ કે બંને બળના મૂલ્ય સરખા દિશા વિરુદ્ધ એટલે એકબીજાની અસર અહીંયા નાબૂદ કરવાની જ્યારે હવે આપણે જઈએ બીજી વાત પર તો હવે ભુજા એ બી ઉપર લાગતું બળ F2 અને ભુજા સી પર લાગતું બળ એ F2 ડેશ છે તો હવે ભુજા એ બી અને ભુજા સી ની વાત તો ભુજા એ બી ઉપર લાગતું બળ F2 બરાબર I B કેપિટલ B કારણ કે આ ભુજાની લંબાઈ છે B જેટલી સામે સી ડી ભુજાની લંબાઈ પણ B જેટલી જ છે એટલે એના ઉપર લાગતું બળ F2 ડેશ બરાબર I B કેપિટલ B જેટલું આવશે હવે આ બંને જે છે તે એક રેખાસ્થ છે પાછળ લંબાવી લઈએ
ના એ બંધ એક રેખાસ્થ નથી કસે મળતા જ નથી એક રેખાસ્થ હે નથી એક રેખાસ્થ નથી અને એક રેખાસ્થ નથી તેથી અહીંયા ટોર એ ઉદ્ભવશે મતલબ કે આપણે અહીં ટોર મળશે હવે ટોર જે મળે છે એ ટોર નું મૂલ્ય કેટલું હશે હવે તે આપણે શોધવાનું તો એના માટે હું અહીં એક નાની જે આ આકૃતિ દોરું છું કારણ કે મને આટલા જે બળ છે આ F2 ને અહીંયાથી લાગતું F2 ડેશ એનું મારે કામ છે એટલા માટે તો હું આ ઉગમ બિંદુ એ હ સોરી પેલા બતાવી દઈએ કે આ જે બળ છે તે F2 ને ઉપર જે જાય છે બળ એ F2 ડેશ બિંદુ છે હા હવે આ બે બિંદુ વચ્ચેનું અંતર BC વચ્ચેનું અંતર જે કુ થાય મતલબ કે આ જે અંતર એ જે કુ થશે ને ચાલો આ તો થઈ ગઈ અક્ષની વાત તો આપણે આ બે બિંદુઓ વચ્ચેના અંતર જોઈતા છે મતલબ કે આ P થી O નું અંતર અને O થી Q નું અંતર તો એના માટે મારે આ એક બિંદુ હું સ્વીકારી લઉં P' અને આ એક જે બિંદુ છે એને સ્વીકારી લઉં Q' તો P' થી O નું અંતર A by 2 થાય અને O થી Q' નું અંતર A by 2 થાય હવે આ જે બનતો ખૂણો છે એ pi by 2 minus theta છે આપણું ક્ષેત્રફળની દિશા આ સમાન ચુંબકીય ક્ષેત્રની દિશા અને આ ખૂણો એ તો theta એટલે આ જે ખૂણો છે એ pi by 2 minus theta છે તો અહીંયા a by 2 ના ચુંબકીય ક્ષેત્રને સમાંતર ઘટક cos આવે બરાબર ને મતલબ કે આજે o થી જે p નું અંતર આ જે જોઈએ છે એ a by 2 cos theta પણ theta અહીંયા કેટલો છે pi by 2 minus theta જેવો એટલે આનો જે જવાબ આવશે તે a by 2 sin theta ચાલો તો આ અંતર કોનું એ o થી p નું અંતર અને o થી q નું તે પણ એટલું જ થશે a by 2 sin theta જેટલું તો હવે આપણને પરિણામી ટોર્ક મળશે તો ટો બરાબર ટો એબી ભુજાને કારણે મળતું ટોર્ક વત્તા ટો સી ભુજાને કારણે લાગતું ટોર્ક તો ટો ઇઝ ઇક્વલ ટુ a by 2 sin theta ચાલો અહીંયા બળ કયું છે i b કેપિટલ વત્તા c એટલે કે a by 2 sin theta i b કેપિટલ બંનેનો સરવાળો કરીએ તો i a b કેપિટલ b sin theta હવે a અને b નો ગુણાકાર કરીએ તો આપણને ક્ષેત્રફળ i a b sin theta મળશે આ છે ટોર્ક નું મૂલ્ય જો આપણે ટોર્ક માં sin ને કાઢી નાખીએ તો i a સદિશ ક્રોસ b સદિશ થશે તો અહીંયા થઈ ગયું આ ટોર્ક નું સદિશ સ્વરૂપ બરાબર જેમાં આપણે i a સદિશ ની જગ્યાએ ચુંબક ની ચાક માત્રા એટલે ચુંબકીય ડાયપોલ ની ચાક માત્રા m સદિશ લખી શકીએ તો ત્યારે ટોર્ક નું સૂત્ર ટો સદિશ બરાબર m સદિશ ક્રોસ b સદિશ લખાશે હવે ખાસ ધ્યાન રાખવા જેવી બાબત કે m સદિશ બરાબર i a છે પણ જો આટાની સંખ્યા હોય તો આપણે જાણતા છે કે એ સમીકરણમાં n વડે ગુણવું ને આટાની સંખ્યા આપેલી ન હોય તો આપણે n સાથે એને ગુણવાની જરૂર નથી બરાબર તો આ એક થિયરી હતી એકદમ ઇમ્પોર્ટન્ટ જે કહી શકાય કે ચાર કે ત્રણ માર્કમાં પૂછી શકાય ત્રણ માર્કમાં પૂછી હોય તો બેમાંથી કોઈ બી એક ભાગ પૂછે અને ચાર માર્કમાં કે તો બંને જ ભાગ પૂછી શકાય બરાબર